હવે સમાચાર વિગતવાર. માંડવા ગામની સીમ હાઈવે પર આવેલી યુપીએલ કંપનીમાં ઊભા કરાયેલા ગ્રીન બેલ્ટમાં પ્રવેશી દીપડાએ ગાય ઉપર હુમલો કર્યો હતો. અંકલેશ્વરમાં દીપડાના હુમલાની વધુ એક ઘટના સામે આવી છે. થોડા દિવસ પૂર્વે ગડખોલ જીએનએફસી તળાવ ખાતે વાછરડા પર હુમલો કરી મારણ કર્યું હતું, જે બાદ વન વિભાગે નાઇટ વિઝન કેમેરા અને પાંજરા મૂક્યા હતા, જે બાદ હજુ પણ દીપડો પકડાયો નથી. ત્યાં હવે માંડવા ગામ ખાતે આલકેમ કંપની બાજુમાં યુપીએલ કંપની દ્વારા ગ્રીન બેલ્ટ ઊભો કરવામાં આવ્યો છે. ત્યાં ગ્રીન બેલ્ટ સાચવવા માટે ચોકીદાર મૂકવામાં આવ્યા છે. એના મકાનની બાજુમાં તબેલામાં ગાય બાંધેલી હતી. ઝૂંપડાથી 100 મીટર દૂર નજીક ગાય રાત્રે છૂટી પહોંચતા જ દીપડાએ તરાપ મારી શિકાર કર્યો હતો. સવારે ઘટના સામે આવતા જીદયા અને પર્યાવરણ પ્રેમીને જાણ કરતા તેઓ સ્થળ પર દોડી આવ્યા હતા. ઘટના અંગે વન વિભાગને જાણ કરવામાં આવતા વન વિભાગના ભાવેશ તેમજ ટીમ સ્થળ પર દોડી આવ્યા હતા અને સ્થળ પર મારણ જોઈ પ્રાથમિક સ્થળ નિરીક્ષણ બાદ દીપડાના હુમલાની પુષ્ટિ મળતા જ વીઆઈએન વિભાગે નાઇટ વિઝન કેમેરા મૂક્યા હતા, તેમજ 2 પાંજરા પણ મૂકવામાં આવ્યા હતા. જે શિકાર કર્યો હતો ત્યાં પુનઃ દીપડો આવતા કેમેરામાં કેદ થયો હતો, જે આધારે સવારે કેમેરા ચેક કરતા દીપડી હોવાનું સામે આવ્યું હતું, જે આધારે વન વિભાગે આજરોજ પુનઃ મારણ સાથે 5 પાંજરા અલગ અલગ સ્થાને મૂક્યા હતા. વન વિભાગના ભાવેશ મોબે જણાવ્યું હતું કે પ્રાથમિક નાઇટ વિઝન કેમેરામાં ગાયના મારણ બાજુમાં દીપડી પોતાના શિકાર પાસે આવી હતી, તે કેદ થઈ ગઈ છે. આ પુનઃ 5 પાંજરા મૂકી મારણ મૂકવામાં આવ્યા છે, તેમજ રાઉન્ડ ધી ક્લોક પેટ્રોલિંગ શરૂ કરાયું છે. માંડવા ગામની સીમ હાઈવે પર આવેલી આલકેમ કંપની પાસે આવેલ યુપીએલ કંપની દ્વારા બનાવેલ જંગલમાં સાચવણી માટે રાખેલ ચોકીદારના રહેઠાણની બાજુમાં આવેલ તબેલામાંથી ગાયનું મારણ થયું છે. શંકા મુજબ દીપડાએ આ મારણ કર્યું છે.